अगर बात पाटणनी करवामां आवे तो पाटणमां जे युनिवर्सिटीनी बैठक मळवानी हती ते रद्द करवामां आवी छे। खास करीने जे विवाद सर्जायो छे त्यारे पाटण युनिवर्सिटीमां कारोबारी बैठकने रद्द कराई छे। आजे मळनारी बैठकने रद्द करवामां आवी छे। सभ्योने एसएमएस करीने आ अंगेनी जाणकारी आपवामां आवी छे। त्रण नापास विद्यार्थीओने पास करवाने लईने आरोप छे। एनएसयूआई अने एबीवीपीना कार्यकरो द्वारा विरोध करवामां आव्यो हतो। त्रण विद्यार्थीओ जे नापास हता तेओने पास करवामां आव्या आवा आरोपो लगाववामां आव्या छे। एनएसयूआई अने एबीवीपीना कार्यकरो विरोध करी रह्या छे। पाटण युनिवर्सिटीमां कारोबारीनी बैठक जे मळवानी हती ते रद्द थई चूकी छे। आजे मळनारी आ बैठकने रद्द करवानी जाणकारी एसएमएस द्वारा आपवामां आवी हती। त्यारे हाल जे रीते जे होबाळो थयो हतो તેને લઈને આ બેઠક રદ કરવામાં આવી છે। ત્રણ જેટલા વિદ્યાર્થીઓ જે નાપાસ હતા તેઓને પાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેને લઈને એનએસયુઆઈ અને એબીવીપી કાર્યકરો વિરોધ માટે પણ ઉતર્યા હતા। ત્યારે કારોબારીની બેઠક રદ કરી દેવાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી જોડાયા છે। જી પ્રવીણ, જે રીતે ખાસ યુનિવર્સિટીની જે કારોબારીની બેઠક મળવાની હતી તે રદ કરવામાં આવી છે, આ અંગેની વધુ માહિતી આપશો? ડોક્ટર જે જણાવો તો પાટણ જે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે એની અંદર જે 2018 ની અંદર જે મેડિકલ વિદ્યા શાખામાં એસપાયના બીએના જે પરીક્ષા હતી તેમાં ગેરરીતિનો તપાસનો મામલો હતો, ત્યાં એ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને તેને લઈને એક આજે બેઠક યોજાવાની હતી। પરંતુ આ બેઠક આજે તપાસ જે કમિટી છે તે લોકોએ અચાનક એકાએક સ્થગિત કરી દીધી છે અને જે કારોબારીના જે સભ્યો હતા તેઓને એસએમએસ કરી અને તેઓને જાણ કરી દેવામાં આવી છે અને આ બેઠક જે છે સ્થગિત કરવામાં આવી છે। આ સમગ્ર જે મામલો છે તેને લઈને હાલમાં જે પાટણ યુનિવર્સિટીની એનએસયુઆઈ અને એવીબીપી દ્વારા પણ તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ હતા તે પણ અહીંયા પહોંચ્યા હતા યુનિવર્સિટીમાં, પરંતુ કુલપતિ ગેરહાજર હતા અને ત્યાં કુલપતિની ટેમ્પરરી તેને તારા મારી દેવા હતા, એને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ જો લોકોમાં અને આક્રોશ જોવા મળી રહ્યો છે। જી પ્રવીણ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।